નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 6 વર્ષથી ભુજના નગરજનો જેની રાહ જોતા હતા તેઓ આજે આતુરતાનો અંત આવી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ નગરજનોને ભુજ બસ સ્પોટની ભેટ આપી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી 2 દિવસ કચ્છની મુલાકાતે છે, ત્યારે આજે મુખ્યમંત્રીના હસ્તે ભુજ બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 10.32 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભુજ બસ સ્પોટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેની સાથોસાથ આ પ્રસંગે ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અને રાપર વિધાનસભાના ધારાસભ્યો હાજર રહ્યા હતા. તે સાથે કચ્છ કલેક્ટર સહિત અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અન્ય 18 વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજ બસ સ્પોટ લોકાર્પણ પ્રસંગના ઉદ્બોધનમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ભુજના નગરજનોને એરપોર્ટ જેવી સુવિધા સાથે અત્યાધુનિક આઇકોનિક બસ સ્પોટ મળ્યું છે, ત્યારે નગરજનો આ બસ સ્પોટને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે તેવી અપીલ કરી હતી. આપણા દેશનો શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો, ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ સ્પોટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ સ્પોટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ટોયલેટ, પાણીની વ્યવસ્થાઓ, વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ, નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટીલેવલ પાર્કિંગ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ સ્પોટ ખાતે કરવામાં આવી છે. આવનારા દિવસોમાં 25,000થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને 2 હાથ જોડીને હું અપીલ કરવા માગું છું. આ બસ સ્પોટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવે, તમે સૌ લોકો આ બસ સ્પોટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો. આ બસ સ્પોટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓમાં બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને 100% વિશ્વાસ છે. આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ સ્પોટના ખૂબ ખૂબ અભિનંદન.